वडोदरा शहर के चौखंडी सब्जी मार्केट के पास बारिश के इस मौसम में पानी की लाइन डालने का काम प्रशासन के द्वारा किया जा रहा है, जिस पर आज सामाजिक कार्यकर्ताओं ने आपत्ति जताई थी। वडोदरा महानगर पालिका ने प्री मानसून काम करीब करीब पूरा कर देने का दावा किया है। शहर में पहली जून के बाद खोदे गए खड्डों को भरने की और नए गड्ढे नहीं खोदने का नियम है। इस विषय में म्युनिसिपल कमिश्नर अजय भादू ने पहले ही सूचना दे दी है। हालांकि चौखंडी में इस सूचना का उल्लंघन होता हुआ साफ नजर आ रहा है। चौखंडी सब्जी मार्केट के पास विट्ठल जी की वाड़ी के नजदीक प्रशासन के द्वारा 9.5 लाख के खर्च पर नई पानी की लाइन डाली जा रही है। आ नानी शाक मार्केट पासेनो रोड जे प्रतापनगर बाजू जाय छे, ए रोड पर जे कामगिरी पाणीनी लाइननी अने गटरनी लाइननी जे कामगिरी चाले छे, ए कामगिरीमां कॉन्ट्रेक्टरनी निष्क्रियताना कारणे अने जे वहीवटी तंत्र छे एनी बेदरकारीने कारणे अहींया मोटो भૂવો સર્જાયો છે। અને વડોદરા શહેરની અંદર જેમ કમિશનર સાહેબે 1 જૂન પછી કોઈપણ ખાડો ખોદવો નહીં એવો નિયમ બનાવ્યો છે, પણ છતાં પણ આજની પરિસ્થિતિ એની અંદર તમે જોઈ શકો છો કે આજે 23 તારીખ 24 તારીખ થઈ ગઈ છે, છતાં પણ આજની સ્થિતિએ ખાડા એવા ને એવા છે। આ રોડની અંદર નીચે તમે જોઈ શકો કેટલો મોટો ભૂવો છે, જો કોઈ ભારી વાહન જાય તો એ વાહન ધપ જઈને ભૂવામાં ખાબકે અને કોઈ જાનહાની પણ થઈ શકે એવી પરિસ્થિતિ છે। છતાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા અહીંયા ન તો કોઈ પ્રકારનું બેરિકેટિંગ કરવામાં આવ્યું, ન તો કોઈ પ્રકારે એની વ્યવસ્થા કરવામાં આવી, એટલે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે લોકોને હેરાનગતિ ભોગવવા માટે ભર ચોમાસે તંત્ર દ્વારા છોડી દેવામાં આવ્યા છે। કોઈ પણ પ્રકારના નિયમોનું પાલન નથી થતું કોન્ટ્રાક્ટર દ્વારા, નહીં વહીવટી તંત્ર આની બાજુ કોઈ ધ્યાન આપી રહ્યું, અને એના કારણે જો કોઈ જીવહાનિ થાય કે કોઈ અકસ્માત થાય તો એની જવાબદારી કોની એની કોઈ સ્પષ્ટતા છે નહીં। કમિશનર સાહેબનો 1 જૂન પછી વડોદરા શહેરમાં ખાડા ખોદવા નહીં, ખોદેલા ખાડા પૂરી દેવા એવો સ્પષ્ટ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, પણ લાગે છે કે કમિશનર સાહેબનું પણ વડોદરા શહેરમાં કાંઈ ઉકળતું હોય એવું લાગતું નથી, અને કમિશનર સાહેબનું વહીવટી પાક પરનું જે કંટ્રોલ હોવો જોઈએ એ કંટ્રોલ ગુમાવી બેસ્યા છે, અને એને કારણે વડોદરા શહેરની જનતાને આ બધું ભોગવવાનો વારો આવ્યો છે। અભી બારિશ કે લીએ આસમાન મેં બાદલ મંડરા રહે હૈ, અભી બારિશ હો હી સકતી હૈ, એસે મેં બારિશ હો ગઈ તો ઇસ કામ કો બંધ કરના હી પડેગા, યહ તય હૈ, લેકિન ફિર ભી યહાં પર નઈ પાણી કી લાઇન ડાલને કા કામ શુરૂ હૈ। સાથ હી ખોદે ગયે ગડ્ઢે ભી બારિશ મેં જોખમી સાબિત હો સકતે હૈ, લેકિન ફિર ભી મ્યુનિસિપલ કમિશનર કી સૂચના કા ઉલ્લંઘન કર યહાં પર પાણી કી લાઇન ડાલને કા કામ કિયા જા રહા હૈ, જીસ પર સામાજિક કાર્યકરોને આજ આપત્તિ જતાઈ ઓર વિરોધ પક્ષ કે નેતાને ભી ઇસે સાફ પ્રશાસન કી લાપરવાહી બતાયા। તમને ખાસ દક્ષિણ અને પૂર્વ વિસ્તારની પરિસ્થિતિનું સર્જન જે થયું છે, આજે 4-4 મહિના હોવા છતાં પણ ગંદુ પાણી આવતું હોય અને જ્યાં જ્યાં ગંદુ પાણી કન્ટમેશનનું જ્યાં જ્યાં ફરિયાદ આવતી હોય એવા જગ્યા ઉપર વાસ મારતું પાણી હોય, ડ્રેનેજનું પાણી આવતું હોય તો લાઈનો કાપવી પડે, ખાડા ખોદવા પડે, અને એવું સર્જન થયું છે એટલા જ માટે ખાડા ખોદાઈ રહ્યા છે। પણ ખાડા ખોદનારે એ સમજવું જોઈએ કે આ વરસાદનું સિઝન છે, વરસાદના સમયની અંદર તાત્કાલિક ખાડા ખોદો, તાત્કાલિક લાઇન કાઢો, તાત્કાલિક એને રિપેર કરો, તાત્કાલિક રિપેર કર્યા પછી ખાડો પૂરો એને બરાબર જે પ્રમાણે વ્યવસ્થિત હતો એને સેટ કરીને વ્યવસ્થિત કરીને લોકોને હેરાનગતિ ના થાય તે પ્રમાણેની કામગીરી કરવી જોઈએ। એની જગ્યા પર કોન્ટ્રાક્ટરો ખાડા ખોદી ખોદીને જતા રહે છે, જેમ ચોખંડીની અંદર લાઇન નાખી અને આખી લાઇન બેસી ગઈ એનું એક ઉદાહરણ છે। વડોદરા શહેરમાં કેટલી જગ્યા ઉપર લાઇનો ખોદી હશે એ દરેક જગ્યા ઉપર લાઇનો બેસી જવાની છે અને એનો ભોગ બનશે નાગરિક, જો નાગરિક ભોગ બને તો એનો જવાબદાર કોણ છે એ બી કમિશનરે સમજી લેવું જોઈએ। કમિશનરને કોઈ પણ વસ્તુ ધ્યાન પર આવ્યા પછી જો એનો અમલીકરણ ના થાય તો કમિશનરની સામે લડાઈ લડવાની વાત આવે છે, પણ નાગરિકો સહન કરતા રહે છે, બોલતા નથી, બોલે આ કહે છે આપણામાં ગુજરાતીમાં કહેવત છે કે બોરે બોલે એના બોર વેચાય, પણ બોલતા જ નથી, બચારા ડરી ગયા છે આ સત્તાથી એટલે બોલતા નથી, કારણ કે આ સત્તા પર બેઠેલા લોકો ધાક ધમકી અને લોકોને હેરાન કરવામાં સમજ્યા છે, એટલે આમની સામે બી લડત આપવાની જરૂર છે।